फ्रेंड्स आज હું તમારી સાથે શેર કરીશ ઘરમાં રહેલા સિમ્પલ તડકા પેન એટલે કે વઘારિયામાં ઝટપટ તૈયાર થઈ જતા નવા નાસ્તાની રેસિપી। લખેલી રેસીપી વિડિયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ, સાથે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ને જરૂર થી દબાવો નવા રેસીપી વિડિયો સૌથી પહેલા જોવા માટે। સૌથી પહેલાં નાસ્તા માટે બેટર બનાવવા મેં અહીંયા એક વાટકી જેટલા ઝીણા ચોખા લીધેલા છે, તો માપ માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લો અને તે વાટકી પ્રમાણે તમારે એક વાટકી જેટલા ઝીણા ચોખા જેમ કે ખીચડિયા, જીરાસર કે ઘરમાં રહેલા કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો। સાથે મેં જે વાટકીથી ચોખા લીધેલા છે તે વાટકીના માપ પ્રમાણે અડધી વાટકી જેટલા પોહા લીધેલા છે, તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે। તો આ છે આપણા નાસ્તાનો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ। ચોખા સાથે થોડા પોહા એડ કરવાથી તે નાસ્તાને બહારથી ક્રિસ્પી અને અંદરથી જાળીદાર અને સોફ્ટ બનાવે છે। તો જેને એકદમ સહેલું માપ, એક વાટકી ચોખા સાથે આપણે અડધી વાટકી જેટલા પોહા લેવાના છે, પોહાનું માપ ચોખા કરતાં અડધું રાખવાનું છે। તો હવે તેમાં પાણી એડ કરીને બંનેને સારી રીતે ધોઈ લઈએ। તો ચોખા અને પોહા સારી રીતે ધોવાઈ ગયા છે, હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને નાસ્તાના બેટરમાં એકદમ સરસ આથો આવે તેના માટે 1/4 ટીસ્પૂન જેટલા મેથીના દાણા એડ કરી દઈએ। તો આ ચોખા અને પોહાને પલાળવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલી છાશ લીધેલી છે, તો પાણીની બદલે ચોખાને છાશમાં પલાળવાથી બેટરમાં આથો આવવાની પ્રોસેસ એકદમ ફટાફટ થાય છે। અહીંયા તમે છાશની જગ્યાએ 1/2 કપ જેટલું દહીં અને પાણીનો ઉપયોગ પણ કરી શકો છો। તો તમે જોઈ શકો છો કે ચોખા અને પોહા એકદમ સારી રીતે છાશમાં ડીપ થઈ ગયા છે। જો આ સમયે થોડી પણ છાશ ઓછી લાગતી હોય તો થોડું પાણી એડ કરીને ચોખાને આ રીતના ડીપ કરી દેજો અને હવે મિક્સરને 5 કલાક માટે પલાળી દઈએ। જો તમારે સવારે નાસ્તો બનાવવો હોય તો રાતે મિક્સરને પલાળી દેજો, સવારે એકદમ ફટાફટ નાસ્તો બની જશે। તો 5 કલાક થઈ ગઈ છે અને મિક્સરને જોઈએ તો તમે જોઈ શકો છો કે ચોખા એકદમ સારી રીતે પલળી ગયા છે। હાથમાં લઈને દાણાને દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે। તો અહીંયા આપણે ચોખાને છાશમાં પલાળેલા છે એટલે છાશ સહિત જ ચોખાને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું બેટર તૈયાર થઈ ગયું છે, તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને પીસાયેલું બેટર સ્મૂધ હોવાની સાથે ઢોસાના બેટરની જેમ આ રીતના ચમચામાંથી પડે તેવું પોરિંગ અને મીડિયમ થીક છે। જો આ સમયે તમારું બેટર થોડું પણ થીક લાગતું હોય તો થોડું પાણી એડ કરી દેજો અને જો બેટર વધુ પડતું પતલું લાગતું હોય તો થોડો ઝીણો રવો એડ કરીને આ રીતનું પરફેક્ટ કરી લેજો। તો એ નાસ્તાનો સ્વાદ 100 ગણો વધારતો સ્પેશિયલ તડકો બનાવવા માટે તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, તાબડી રાઈ સારી રીતે ફૂટી ગઈ છે, હવે તેમાં 1 ચમચી જેટલી ચણાની દાળ, 1 ચમચી જેટલી અડદની દાળ, 7 થી 8 લીમડાના પાન, 1 પિંચ જેટલી હિંગ અને મેં અહીંયા 1/4 કપ એટલે કે 1 નાની સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે। સાથે તીખાશ માટે 3 થી 4 લીલા મરચાના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ। તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને ડુંગળી સોતે થઈને ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, સાથે આપણો વઘાર પણ સારી રીતે સોતે થઈ ગયો છે। ઘરે તૈયાર થયેલા વઘારને બેટરમાં એડ કરી દઈએ, સાથે 1/4 કપ જેટલા કોથમીના પાન, સ્વાદ પ્રમાણે મીઠું અને નાસ્તો ફૂલેલો બને તેના માટે મેં અહીંયા 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા લીધેલો છે। હવે સોડાને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1/2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ। તો અહીંયા નાસ્તાને વધુ હેલ્ધી બનાવવા માટે તમે બેટરમાં તમને ભાવતા કોઈ પણ વેજીટેબલ્સ જેમ કે ઝીણા સુધારેલા ગાજર, મકાઈના દાણા, કેપ્સિકમ કે પછી લીલા વટાણા એડ કરી શકો છો। તો બધી વસ્તુ મિક્સ થઈને નાસ્તા માટેનું આ રીતનું ફ્લફી બેટર તૈયાર થઈ ગયું છે। હવે તેમાંથી ફટાફટ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તડકા પેન એટલે કે વઘાર્યું રાખેલું છે, તો હવે તેમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે, હવે નાસ્તાના બેટરમાંથી 1.5 ચમચા એટલે કે 1 ચમચા ઉપર 1/2 ચમચા જેટલું બેટર એડ કરી દઈએ અને હવે ધીમા ગેસ પર વઘાર્યા ઉપર આ રીતના ડીશ ઢાંકીને નાસ્તાને કૂક કરી લઈએ। તો નાસ્તાને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે,
જેથી તે બહારથી ક્રિસ્પી થાય અને અંદર સુધી જરા પણ કાચો ન રહે। તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ડીશને લઈ લઈએ। તબળો નાસ્તો ઉપરથી સારી રીતે ફૂલી ગયો છે, તો હવે તેને નીચેની બાજુથી કૂક કરવા માટે ઉપર થોડું તેલ એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી તેને હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ। તબળો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ ગયો છે, તો હવે તેને નીચેની બાજુથી પણ કૂક કરી લઈએ। તો નાસ્તાને કૂક કરતી વખતે આપણે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે તેને ધીમા ગેસ પર જ કૂક કરવાનું છે। જો આપણે ગેસની ફ્લેમ હાઈ રાખશું તો નાસ્તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચો રહેશે। અને હવે થોડી વાર પછી નાસ્તાને પલટાવીને જોઈએ તો આપણો નાસ્તો બંને બાજુથી એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગયો છે। તો ઘરના સિમ્પલ વઘારિયામાંથી આપણો ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે। એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને બહુ જ ભાવશે। તો વઘારિયા સિવાય જો તમારા ઘરમાં આ રીતના અપ્પે પેન હોય તો તેમાં નાસ્તો બનાવવા પેનની કેવિટીમાં થોડું થોડું તેલ એડ કરી દઈએ। હવે નાસ્તાના બેટરને પેનમાં એડ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને ધીમા ગેસ પર નાસ્તાને કૂક કરી લઈએ। તો લગભગ 5-7 મિનિટ જેવું થઈ ગયું છે, હવે ઢાંકણને ખોલી લઈએ અને નાસ્તાને બીજી બાજુએ પલટાવી દઈએ અને સાઈડ્સમાં ફરી પાછું તેલ એડ કરીને નાસ્તાને બંને બાજુથી ક્રિસ્પી કરી લઈએ। અને થોડી વાર પછી નાસ્તાને બીજી બાજુએ પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયો છે। તો અપ્પે પેનમાં આપણો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે, છેને બનાવવો એકદમ સહેલો। હવે નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવવા માટે મેં અહીંયા 1/2 કપ જેટલા લીલા નાળિયેરના ટુકડા લીધેલા છે। જો ઘરમાં લીલું નાળિયેર ના હોય તો તમે તેની જગ્યાએ સૂકા કોપરાનું છીણ પણ લઈ શકો છો। સાથે ચટણીને થિકનેસ દેવા માટે મેં અહીંયા 1/4 કપ જેટલી ધાણિયાની દાળ લીધેલી છે, તમે તેની જગ્યાએ સિંગદાણાનો ઉપયોગ પણ કરી શકો છો। સાથે તીખાશ માટે 3-4 તીખા લીલા મરચા, તો આ ચટણી થોડી સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે। અને મેં અહીંયા 1/4 કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે। સાથે ચટણીને થોડો ટેંગી સ્વાદ દેવા માટે 5-6 ફુદીનાના પાન એડ કરી દઈએ। જો ઘરમાં ફુદીનાના પાન ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો। સાથે 5-6 લીમડાના પાન, 1/4 ટીસ્પૂન જેટલું જીરું અને ચટણીને ખટાશ આપવા માટે મેં અહીંયા 1 નાની સાઈઝનો આંબલીનો પીસ લીધેલો છે, તમે તેની જગ્યાએ લીંબુના રસનો ઉપયોગ પણ કરી શકો છો। અને બધા જ ટેસ્ટને બેલેન્સ કરવા માટે 1/2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ। અહીંયા તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો। સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને ચટણીને પીસવા માટે 1/2 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ। તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે। તો આ ચટણીનો સ્વાદ 100 ગણો વધારવા તેની ઉપર સ્પેશિયલ તડકો કરવા માટે તડકા પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ। હવે તેમાં 1 ચમચી જેટલા રાઈના દાણા, 1/2 ચમચી જેટલી અડદની દાળ, 1 પિંજ જેટલી હિંગ અને 1 સૂકું લાલ મરચું એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ। થોડો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે, હવે ગરમા ગરમ વઘારને ચટણી ઉપર એડ કરી દઈએ અને તેને ચટણી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ। તો નાસ્તા સાથે ખાવાની મજા આવે તેવી આપણી ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો ઘરમાં રહેલા સિમ્પલ વઘારિયામાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતો નવો નાસ્તો સાથે સ્પેશિયલ ચટણી ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।